દુઃખ ના દાળિંદર વ્યાજા કળી કાળ ની મલપા માણા એમ કે માતાજી ક્યાં દેવ ક્યાં તો અમારા એમ કેવાય ભગવાન ભેટ બેઠા હોય રાવણ જોગી જ્ઞાતિ બેઠો હોય ત્યારે મારો પ્રોગ્રામ ગમે ને એક વાત કરી દો કોઈ એમ કહેતો કે દેવ ક્યાં તો એને એટલું કહું કે કદાચ જો કોઈને દેવનું માધ્યમ લેવું હોય ને તો કળી કાળમાં મેલડીને કદાચ ટકોરો કરે અરે એક ટકો
कोणाकडे हसा नाही पण स्वप्नानी मलपा मॅलडी ना सोगन खायले आणि जो हुता न गाडे तो मारी भगवा झंडानी मॅलडी न गाडे बाबा राजा माने प्रजा माने हिंदू माने आणि कली काल मा मुसलमान माने મારું હગું વાલું નથી વાત કરવાની પણ ભગવાન ભગવો ભેગ ભગવી ના જ બેઠો હોય તારે મારી જગદંબા જો માયા મેલડી ના બે પાંચ શબ્દો કરવા દેવા મારા એમ કે સાહિત્યકારો કાશન માં કે ભૂવા ખોટા દાણા ખોટા અરે આ કલિકાળમાં આ બધું ખોટું છે આ કઈ નથી તો હું એટલું કહું કે કોઈ એમ કહેતો ને ભૂવા ખોટા કોઈ એમ કહેતો ને કે દાણા ખોટા મિત્રો એટલે કોઈ એમ કહેતો ખોટા તો આ એમ કહેવાય માતાજીના ભૂરડા ભૂવા હોય કોઈ લોબડી ઉઠે કોઈ ભેળિયો ઉઠે કોઈ કાલો રેટો ઓઢે અરે કોઈ ફાળી ઓઢે અને એમ કહેવાય જને એમ મુમન લાગી તુમના તુમન લાગી મુમન બાબો ચાલ મને હમે તાર લાગી દે તુયમાં 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 અને પછી એમ કહેવાય જને લાભી કમળની કુંડલી ખીલવા મળે અને એનું અવતરણ સળે અવતરણ સળે પછી કોત કદાચ તો ગાના લાવો અરે કોઈ એમ કહેવાય વાંચ્યા લાવો અરે કોઈ કોઠિયા લાવો અને ભોલડો ભૂવા ના ખોલી અને મલબા દેવ આવી જાય અને એક આગલો જો ગાંડા હજાર ન કરે તો મેલડી ન કહેવાય બાપ તાડા વાળા ઘડી ઘડી ના વિઘન હોય અને મેલડી નું નામ લઈ લો અને જો એક પલ માં વિઘન હરી ન નાખે તો મારી ધૂળી ના ધૂળના ની દેવી ન કહેવાય બાબા લાંબી વાતો કરવાની જાય ભૂવા અને કલાકારો ઘણા છે પણ મારી જગદંબા મેલડી ભગવાન ઢંડાની મેલડી નો માંડવો છે બાપ સોચ કોણ કહેવાય સેવા કોણ કહેવાય અરે ભગત કોણ કહેવાય ભૂવા કોણ કહેવાય એવી મારી જગદંબા રોગ માયા મેલડી ની વાત કરી તારે બરોબર એમ કહેવાય વિરમ ગામના વડલા એટલે મારી જગદંબા મેલડી બેઠા બાપ મારા રાવણ જો ગાય છે પાને પાને હે માતાજી ના દીવા પડે ડાળે ડાળે માતાજી એમ કેવા હવા વાત ની લાગણી બની રમે નાકુ વાગતી હોય અને બરોબર એમ કેવા મારી જગદંબા રોગ માયા ફિલ્મ ગામ ના વડલા એટલે એમ કેવાય ભોરડો ભો પોતે એમ કેવાય જ્ઞાતિ માલધારી પરિવાર અને બરોબર એ માલધારી પરિવાર ભોરડો ભો વિરમ ગામ ના વડલા હેઠ અરે બાપ કદાચ કોઈ વાંજિયા હોય તો લઈ જાવ વિરમ ગામ ના વડલા હેઠ એટલું તો નહીં પણ કદાચ કોઈ આંધળા હોય અને લઈ જાવ જો ગભા ભરવાડ ની વિરમ ગામ ની મેલડી ગાંડા હજાર ન કરે તો મેલડી
વર્ષે આતરિયા સુરત ભૂલી જામ સાહેબી ની વેણે વીરી ગયા બાપો હાથમાં માળા લઈ અને ભરૂડો ભરવાડ તુહી માં મેલડી તુહી માં મેલડી તુહી માં મેલડી મેલડી નું રટન કરે અને બરોબર એમ કેવાય પડખેલના ગામમાંથી દેવ પૂજક વાઘરી પંદરક માણા આવ્યા અને બરોબર એમ કહેવાય પેલાના સમયની માલપા એમ કહેવાય વાહન નહોતા હાલી અને મારી ભગવતી જોગ માયાના મંદિરે આવ્યા પણ એને માનતા હતી શનિ માતાજીને એમ કહેવાય માતાજીને બૂટીઓ ભોકડો સડાવવાની માનતા હતી બાપુ પણ જ્યાં બે વાત કરે ને ત્યાં તો કોઈક લોટી કપાળી માણસ જે એમ કેવાય ધર્મ ને માનતો હોય ધર્મ ને હાનિ કરતો હોય એવો માણસ એના કાને હાંભળી ગયો ઓહો મેરડી ના થાન કે જીવની હાનિ થાય રાજના સમય એમ કહેવાય દિવાન ને વાત કરી બાબા થોડી વાર રવાજો દિવાન ને વાત કરી કે મારા દરબાર ને મળવું કે ત્યારે કે હા કેમ કે આપણા ગામમાં મેલડી નો વડલો છે ને તૈયાર કરી રાતના એમ કેવાય 2 વાગ્યા નો સુમાર થયો ઘોડાની બગી લઈ અને બરોબર ન્યાથી નીકળી જાય અને આ મેલડી ના દ્વારે બરોબર જનાવર ને મૂકવામાં આવ્યું બાપ જનાવરને મૂકવામાં આવ્યું એટલું નહીં પણ જનાવરને એમ કહેવાય માં મેલડીના દ્વારે સડાવવામાં આવ્યું સડાવવામાં આવ્યા પછી એક બાજુ જનાવરનું મસ્તક પડ્યું અને એક બાજુ જનાવરનું ધડ પડ્યું છે બાબા બરોબર બધા માણા બેઠા અને બરોબર વિરમ ગામના દરબારે આવી અને એમ કહેવાય નાના ભુવા ગભા ભુવાને હાથ પડે કે આવો જઈ તમે અહીં સેવા કરો કે હા ખરેખર અહીંયા જીવની હાનિ થાય કે ના બાપા જીવની હાનિ નથી થતી હમણાં મને હમાચાર મળ્યા કે તમે અહીંયા બોકડા સડાવો ના બાપા બોકડા મેલડી ના થાન કે ન સડે હે બોકડા ન સડે હાલો મારે જવું છે અને ગબા બોએ મનમાં માં મેલડી ને સંકલ્પ કર્યો કે માં આજ કદાચ તારા વિશ્વાસે મેં નાતો પાડી દીધી પણ જો મારી મંદિરમાં આવે અને બોકડાને એમ કહેવાય તને જોડાવેલું એ નિવેદ જો ભાળી જાય જનાવરને ભાળી જાય તો મારી પદ અમારા માણહની નહીં પણ તારી વહી જાય પણ કાતો ભોળા જણની ભગવતી દુખિયાનો દાતાર અરે બાપ કાતો માખણિયા પર્વતથી ઉતરી જાય કાતો કામરૂ દેશમાંથી આવે અરે કાતો નકટી વાવના ટોળેથી આવે કાતો વઢવાણના ટોળેથી આવે મારી મેલડી તેથી વિરમ ગામના વડલે એક પલવાર આવી જાય પણ કેમ આવે બરોબર દરબારને એમ કહેવાય માતાજીના મંદિરનું પગથિયું સડવું અને આઈ મારી માં મેલડી એમ કહેવાય પરસાક માણાની વશમાં મારી જગદંબા પરસો બતાવે પણ એક પલમાં માં મેલડી જ્યાં દરબારની નજર વહી જાય પણ જ્યાં ધડ અને મસ્તક જુદું હોય એક નજરો જોવે એક કાને સાંભળે પણ એક પલમાં મારી મેલડી મરેલા જનાવરને હજવન કરે પણ મેલડી કેમ કરે બા એટલા બધા માણસ માં મેલડી ની વાત કરું અને જો એક દી વિરમ ગામ ના બદલે મેલડી
ભરેલા જનાવર ના પદ રાખવા માટે, અરે બાપ માધ્યમ ન જવા દેવા માટે મેરડી જો મરેલા જનાવરને હજવન કરતી હોય, એવું ટાણું હોય, એવો સમય હોય, અને એટલા બધા માણસમાં કોઈ મેરડીના ભૂવા હોય, મેરડીના ભગત હોય, અને મેરડીનો પૂરણ વિશ્વાસ હોય, અને એટલા બધા માણસમાં જો મારી મેરડીનો એક આંકલો ન આવે તો મારી ભગવા ઢંડાની મેરડીનો માંડવો નહીં બાબા. વિશ્વાસ હોય તો માતાજી આવે. હનુમાનજીના મંદિર ઉપર ધજાની પૂછડી ડોલતી હોય એવો વિશ્વાસ હોય તો માતાજી નો હોય, પણ અંતરના ભાવથી કરે જો હાકલો અને ઢીંગલો છીછરા તણો ધૂણવા ન મળે ને તો મેલડીનો માંડવો નહીં. અને એટલા બધા માણસમાં જેને જેને મેલડીનો વિશ્વાસ હોય, જેના કુળમાં મેલડી પૂજાતી હોય, કોકથી અગરબત્તી કરી હોય, ગુગળનો ગાંઠિયો ધર્યો હોય, અને જો એ મેલડી બાપ દાદાના વડવાની પૂજાની મેલડી હાકલો ન કરે તો એના કુળમાં મેલડીની બાબા. મારી બોડાના રાવણ દેવની મેલડી જો મારા બીજલ મામાના ખોળિયા ન આવે ને તો મારી બોડાના પરિવારની મેલડીને ખોટ બાપો. લાખણકાની માલપા મારી બોડાલાની મેલડી આવ્યા અને કદાચ આનું નામ લ્યો અને ગાંડા હજા ન કરે ને તો મારી બોડાલાની મેલડી ન કહેવાય. અને મિત્રો બોડાલા પરિવારને વિનંતી ઉભા થઈ જાઓ, તમારી મેલડી આવવાની ટાણે જો નમી લ્યો અને જો ગાંડા હજા ન કરે તો જ બોડાલાની મેલડીની બાબત.
બોલાણા પરિવાર જેટલા બેઠા હોય એટલા ભાઈઓ બહેનો વિનંતી કે તમારી માં મેલડી આવી ગયા હાજ બોલાણા પરિવારને જો દુઃખ હોય અને વિનંતી કરો અને ગાંડા હજા ન કરો તો જ લાખણકાની માલપા બોલાણા રાવણદેવની મેલડીની બાબો મારી રામજી જબરાની મેલડી આવી ગયા બાપા મારી રોગ માયા બોડાણાની મેલડી ની બાપો કારણ કે મારી જગદંબા બોડાણાની મેલડી આવી ગયા બાપો ક
કે દાણા ખોટા, કોઈ એમ કે ભૂવા ખોટા. અરે આઈ મારી બોડાણા ની મકવાણા ની અને મારી રામજી જબરા ની મેલડી આવી ગયા બાપા. Yeah, what are you?